સ્ટીવ જોબ્સ, લેખક વોન્ટર આઇઝેક્સન. એવા લોકોને જેઓ આ દુનિયાને બદલવા માટે જુનૂનપૂર્વક વિચારે છે. એપલનું વ્યાપારિક સૂત્ર, થિંક ડિફરન્ટ, 1997. તમારી પાસે ખૂબ મર્યાદિત સમય છે, તેથી બીજાના જીવનમાં પંચાટ કરીને એને વેરપશો નહીં. બીજા લોકોના વૈચારિક પરિણામો જોઈને જીવતા હોય એવા લોકોના મંતવ્યોથી દોરવાશો નહીં. બીજાના મંતવ્યોના બકવાસને કારણે તમારા આત્માના અવાજને રૂંધશો નહીં. અને સૌથી અગત્યની વાત એ છે કે તમારા દિનના અને આત્માના અવાજને અનુસરવાની હિંમત રાખો, કારણ કે એને જ સાચી ખબર છે કે તમારે શું બનવું છે. બીજું બધું તો ગૌણ છે. સ્ટીવ જોબ્સ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 19. પિક્સર, કલાનું વિજ્ઞાન. ન્યુકાસ ફિલ્મનું કમ્પ્યુટર ડિવિઝન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. 1985ના ઉનાળામાં એપલના સ્થિતિ દામાદોળ હતી. તે વખતે સ્ટીવ એલન કે સાથે ફરવા નીકળ્યો હતો. એલનને વાત કરી કે પોતાનો એક મિત્ર એડ કેટમુજ જ્યોર્જ લુકાસ ફિલ્મ સ્ટુડિયોનો કમ્પ્યુટર વિભાગ સંભાળે છે, તેને મળવું જોઈએ. ટેકનોલોજી અને કળાના સંમિશ્રણનો વિષય સ્ટીવને રસ પડે તેવો હતો. એને તરત જ એઓ એક નિમો ભાડે કરી કેટમુજને મળવા બંને પહોંચી ગયા. અહીં એનિમેશનનું કામ થતું હતું અને ડિજિટલ ઇમેજિંગ માટેના હાર્ડવેર અને સોફ્ટવેર પણ તૈયાર થતા હતા. સ્ટીવને એટલી મજા પડી કે તેણે પાછા ફરીને સ્કની સમક્ષ દરખાસ્ત મૂકી કે એપલ કંપનીને આ ડિવિઝન ખરીદી લેવું જોઈએ. તે વખતે જો કે સ્ટીવને એપલમાંથી કાઢવાની વાત હતી, એને દરખાસ્ત તરત જ ઉડી ગઈ. જ્યોર્જ લુકાસ સ્ટાર વોર્સ ફિલ્મ બનાવીને પ્રખ્યાત બન્યા હતા. તે વખતે તેમને ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હતો અને તેમને મોટી રકમ વળતર તરીકે ચૂકવવી પડે તેમ હતી. તેના કારણે કેટ મૂનને તેમણે કહી રાખેલું કે સારો ગ્રાહક આવે તો શોધી કાઢો. કેટ મૂન અને તેના સાથીદાર એનવી રે સ્મિથ કેટલાક લોકો સાથે વાત કરી પણ વાત જામતી નહોતી. એથી તે બંનેએ વિચાર્યું કે આપણે કોઈ ઇન્વેસ્ટરને શોધી કાઢીએ અને ડિવિઝન સંભાળી લઈએ. તે વખતે ડિવિઝનમાં એનિમેશન બનાવવા માટેની એક નાની ટીમ પણ હતી. તેનું નેતૃત્વ સંભાળતા હતા પ્રખ્યાત એનિમેટર જ્હોન નેસેટર. સ્ટીવ જોબ્સ સાથે પરિચય થયા પછી તેમને લાગ્યું કે ઇન્વેસ્ટર તરીકે તેમને દરખાસ્ત કરવી જોઈએ. કેટ મૂન અને સ્મિથ બંને ગળે મળવા આવ્યા ત્યારે સ્ટીવ પહેલાં તો સ્કનીને કશી સમજ પડી ન હતી અને મારી વાત માનતા નથી વગેરે વાતો કરી. પણ તેણે કહ્યું કે ચાલો હું પોતે જ આખું ડિવિઝન ખરીદી લઉં છું. કેટ મૂન અને સ્મિથ તે માટે તૈયાર નહોતા, કારણ કે તેમને એક ઇન્વેસ્ટરની જરૂર હતી, કોઈ નવા માલિકની નહીં. તેમની વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો અને તે દરમિયાન એવો વચનો રસ્તો નીકળ્યો કે સ્ટીવ જોબ્સ ચેરમેન બને પણ સંચાલન કેટ મૂન અને સ્મિથના હાથમાં જ રહેવું જોઈએ. સ્ટીવ તે યાદ કરતા કહે છે, મને કમ્પ્યુટર ગ્રાફિક્સમાં પહેલેથી જ રસ પડતો હતો એટલે હું તે વિભાગ ખરીદવા માંગતો હતો. મેં એ પણ જોયું કે કલા અને ટેકનોલોજીના સંમિશ્રણની બાબતમાં તે લોકો બીજાથી બહુ આગળ હતા અને તેમાં મને પહેલેથી જ રુચિ હતી. આખરે એવી દરખાસ્ત થઈ કે જ્યોર્જ લુકાસને $5 મિલિયન આપીને છૂટા કરવામાં આવે, નવા નામે કંપની ચાલે, તેમાં સ્ટીવના 70% રહે અને 30% કેટ મૂન, સ્મિથ, નેસેટર અને અન્ય 37 અન્ય કર્મચારીઓનો રહેશે. તે વખતે જ્યોર્જ લુકાસ સાથે સ્ટીવની મુલાકાત થઈ હતી અને લુકાસે તેમને ચેતવ્યા પણ હતા કે આ લોકોને એનિમેશન માટે હાર્ડવેર અને સોફ્ટવેર બનાવવા કરતાં વધારે રસ એનિમેટેડ મૂવી બનાવવામાં છે. સ્ટીવને તેનો વાંધો ન હતો, ઉંટાનો તેના રસનો વિષય હતો. જાન્યુઆરી 1986માં આખરે સોદો પાક્કો થઈ ગયો. ડિવિઝનનું સૌથી અગત્યનું કમ્પ્યુટર હતું, તેને પિક્સર ઇમેજ કમ્પ્યુટર કહેવાતું હતું. એટલે કંપની નવી કંપનીનું નામ તેના પર જ રાખવામાં આવ્યું, પિક્સર. સ્ટીવ આ તરફ નેક્સ્ટમાં વ્યસ્ત થઈ ગયો હતો એટલે પિક્સરમાં તે સમયાંતરે મીટિંગ કરવા સિવાય દખલ કરતો ન હતો.
જો કે તેને એનિમેશન અને ગ્રાફિક્સમાં રસ પડતો હતો એને કેટ મૂન અને સ્મિથને જાત જાતના આઈડિયાઝ આપ્યા કરતો. મીટિંગો મોટાભાગે નેક્સ્ટની ઓફિસ પર થતી હતી, પણ ક્યારેક જોબ્સ પણ પિક્સરની ઓફિસે જ હતો. તે વખતની મુલાકાતોને યાદ કરીને સ્મિથ કહે છે, મને યાદ છે દક્ષિણ અમેરિકામાં કરપ્ટ પાદરીઓ ચર્ચ મીટિંગ કરતા તેમાં સૌને વશીભૂત કરી દેતા, વાતોમાં સૌને ભરમાવી દે. સ્ટીવની જીભ પણ કંઈક એવી જ હતી, તે શબ્દોનો જાદુ સર્જીને સૌને ચાળમાં લઈ લેતો. પછી તો અમને પણ ખ્યાલ આવવા લાગ્યો, એટલે સ્ટીવની વાતોમાં કોઈ તન્મય થઈ ગયા. ત્યારે તેને બહાર કાઢવા માટે એક નાક પર આંગળી મૂકવી કે કાન પસવારવા એવા ઈશારા શોધી કાઢ્યા હતા. હાર્ડવેર અને સોફ્ટવેર એકબીજા સાથે અતૂટ જોડાયેલા હોવા જોઈએ તેવી સ્ટીવ દ્રઢપણે માને છે, એટલે પણ પિક્સર તેને ગમી ગયેલું, કેમ કે તેમના સોફ્ટવેર અલગ મળતા નહોતા. બીજું, પિક્સરમાં સોફ્ટવેર ઉત્તમ ગ્રાફિક્સ અને ડિજિટલ ઇમેજ પેદા કરી શકતા હતા, સ્ટીવ ત્યારે કહેતો. સિલિકોન વેલીના લોકો હોલિવૂડના ક્રિએટિવ આર્ટિસ્ટોની પૂરતી કદર કરતા નથી, અને હોલિવૂડની ફિલ્મ લોકો એવું માને છે કે જે ટેકનિકલ માણસ કામે રાખ્યો છે તેને ક્યારેય મળવાની જરૂર નથી. એક પિક્સર જ એવી જગ્યા છે જ્યાં બંને કન્સર્નનું સન્માન કરવામાં આવે છે. કંપનીની મુખ્ય આવક હાર્ડવેરમાંથી થશે તેવી ગણતરી હતી. પિક્સર ઇમેજ કમ્પ્યુટર $1,25,000માં વેચાતું હતું. એનિમેટેડ અને ગ્રાફિક્સ ડિઝાઇનર તેમના ગ્રાહકો હતા. જો કે ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ મશીનની ઇમેજિંગની ક્ષમતા છે જે મેડિકલ ક્ષેત્રે પણ કામ આવે તેવી છે. તેથી એક નવું માર્કેટ પણ ઊભું થયું હતું. કેટ મશીન દ્વારા જે ટેસ્ટ થયા અને ડેટા મળે તેના પરથી પિક્સર કમ્પ્યુટર 3D ઇમેજ રેન્ડર કરી આપતા હતા. એ જ રીતે જાસૂસી વિમાનો દ્વારા તથા સેટેલાઇટ દ્વારા મળતા ડેટામાંથી પણ ઇમેજ ઉપસાવવાનું કામ પિક્સર મશીનમાં શક્ય હતું, એટલે ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં પણ પિક્સર વેચાતા હતા. નેશનલ સિક્યુરિટી એજન્સીએ કેટલાક પિક્સર ખરીદ્યા હતા અને તેને કારણે પિક્સરમાં કામ કરતા માણસોની ચકાસણી જાસૂસો દ્વારા કરવામાં આવી હતી. FBIના એજન્ટોને કદાચ સ્ટીવને મળીને રમૂજ થઈ હશે. ડ્રગ્સ લેવાની બાબતમાં અમુકવાર સ્ટીવ કહેતો કે જુઓને હમણાં મેં છેંડા ક્યારે લીધું હતું, હા બસ ફનાના દિવસે, ક્યારેક સવા નામક કર જાય, મેં જિંદગીમાં ડ્રગ્સ કેવું હોય તે નજરે કદી જોયું પણ નથી. સ્ટીવની સૂચના પ્રમાણે પિક્સરમાં ઓછી કિંમતનું કમ્પ્યુટર પણ તૈયાર કરવામાં આવ્યું, જેની કિંમત $30,000 રાખવામાં આવી હતી. માત્ર ડિઝાઇનર્સ નહીં પણ સામાન્ય લોકો પણ તેને ખરીદે અને ગ્રાફિક્સની મજાને તેવી સ્ટીવની ગણતરી હતી, અને તેથી કેટલાક શહેરોમાં તેની સેલ્સ ઓફિસો પણ ખોલવામાં આવી હતી. જો કે $30,000 કિંમત પણ ઘણી ઊંચી હતી અને સામાન્ય લોકોને તેમાં રસ પડે તેમ ન હતો. બીજું, પિક્સરના પોતાના સોફ્ટવેર સિવાય બીજા કોઈ સોફ્ટવેર તે કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ન હતા, એટલે $30,000 ખર્ચીને વ્યક્તિ થોડા 3D ગ્રાફિક્સ બનાવવા સિવાય બીજું કશું કરી શકે નહીં. સોફ્ટવેરમાં પિક્સરે રેયર્સ તરીકે ઓળખાતી, એટલે કે રેન્ડર એવરીથિંગ યુ એવર શો, રેન્ડરિંગ ટેકનોલોજી વિકસાવી હતી. તેના દ્વારા 3D ગ્રાફિક્સ શક્ય બનતા હતા. સ્ટીવ તેમાં સુધારા વધારા કરાવીને રેન્ડર મેન નામે રજૂ કરી. એવી આશા હતી કે નેસર પ્રિન્ટર એને માટે જે રીતે એડોબની પોસ્ટ સ્ક્રિપ્ટ સ્ટાન્ડર્ડ બની છે તે રીતે 3D માટે રેન્ડરમેન સ્ટાન્ડર્ડ લેંગ્વેજ બની રહેશે. રેન્ડરમેનનું માર્કેટિંગ પણ સામાન્ય જનતાના ઉપયોગ માટે થાય તેવી કલ્પના સ્ટીવની હતી, પણ પિક્સરના સ્ટાફને તે બહુ શક્ય લાગતું ન હતું. 3D ડ્રોઈંગ એટલું સહેલું નહોતું અને રેન્ડરમેનનો ઉપયોગ તાલીમ પછી થઈ શકે તેમ હતો. આવા કારણે સ્ટાફ આપે ત્યારે સ્ટીવ તેને લાંબુ લેક્ચર આપે અને બોર્ડ પર ચિત્રો દોરીને સમજાવે કે કેવી રીતે તેનો ઇન્ટરફેસ વધારે સહેલો બનાવી શકાય છે. એક સ્ટાફર કહે છે, અમે તેને સાંભળતા અને કહેતા યસ યસ, આ વિચાર ગ્રેટ છે. પછી સ્ટીવ જાય ત્યારે ધીમે ધીમે અમે તેની વાતોની અસરમાંથી બહાર આવવા લાગીએ. અમને થાય કે શું ગાંડા જેવી વાતો કરતો હતો. તેનો કરિશ્મા એવો હતો કે તેને મળ્યા પછી તેની આભા અને અસરમાંથી નીકળવા માટે રીતસર પ્રયાસો કરવા પડે. હાર્ડવેરની જેમ રેન્ડરમેનમાં પણ સામાન્ય જનતાને રસ પડ્યો નહીં અને તે વાત કદી આગળ વધી નહીં. જો કે એક વ્યક્તિ એવી હતી જેને ગ્રાફિક્સ ડ્રોઈંગ અને રેન્ડરિંગનું કામ ઓટોમેટિક થાય અને ઝડપથી થાય તેમાં રસ હતો.
આર્ટિસ્ટ કાગળ પર નાઈનો દોરે, પછી તે કમ્પ્યુટર પર નાઈનને તેમાં રંગ પૂરવાનો અને શેડો આપવાનું કામ થાય તો ઉત્તમ ગ્રાફિક્સ ઝડપથી તૈયાર થાય. વોન્ટ ડિઝની કંપનીમાં સત્તા માટે સંઘર્ષ થતો હતો અને કંપનીના સ્થાપકના ભત્રીજા રોય ડિઝનીને કબજો જમાવ્યો હતો. તેમને નવા સીઈઓ નિમ્યા માઇકલ આઇઝનર અને તેમની જવાબદારી સોંપી કે કંપની જેના માટે પ્રસિદ્ધ છે તે એનિમેશનનું કામ ફરીથી જોરદાર રીતે થવું જોઈએ. માઇકલને લાગ્યું કે એનિમેશનને ફરી જીવંત કરવું હશે તો કામનું કમ્પ્યુટરાઇઝેશન કરવું પડે. તે માટે કોન્ટ્રાક્ટ પિક્સરને મળ્યો હતો. પિક્સરે ડિઝની માટે કેપ્સ એટલે કે કમ્પ્યુટર એનિમેશન પ્રોડક્ટ સિસ્ટમના નામે ઓળખાતો પ્રોગ્રામ તૈયાર કરી આપ્યો હતો. પિક્સરે એ આપેલા હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ 1988માં પહેલીવાર ધ નીટન મરમેડ ફિલ્મના ક્લાઇમેક્સના દ્રશ્ય માટે થયો હતો. તે કામ એટલું પ્રભાવી રીતે થયું હતું કે ડિઝનીએ પિક્સર ઇમેજ કમ્પ્યુટરમાંનો મોટો ઓર્ડર આપ્યો હતો. એનિમેશન પોતાના હાર્ડવેર અને સોફ્ટવેર કેવું કામ કરી શકે છે તેનું પ્રદર્શન કરવા માટે પિક્સરમાં જ એનિમેશનનું કામ થતું હતું. તે હંમેશા સાઇડ પ્રવૃત્તિ રહી હતી, મુખ્ય નહીં. એનિમેશન વિભાગનો હવાનો જોન નેશનર પાસે હતો. દેખાવે બહાર જોવો નેસેટર એનિમેશનને પરફેક્ટ બનાવવાનો આગ્રહી હતો અને તે બાબતમાં તે સ્ટીવને પણ પહોંચે તેવો હતો. બચપણથી તેને કાર્ટૂન શોનો ચસ્કો લાગેલો અને હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે તેને ડિઝની સ્ટુડિયો વિશે નિબંધ લખ્યો હતો. ત્યારે જ તેના જીવનનો રાહ નક્કી થઈ ગયો હતો. હાઈસ્કૂલ પૂરી કર્યા પછી વોન્ટ ડિઝનીએ સ્ટાપેલી કેલિફોર્નિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ આર્ટમાં એનિમેશનનો અભ્યાસ કરવા જોડાયો. ભણવામાંથી મળતા સમયમાં તેને વેકેશનમાં તેને ડિઝની આર્કાઇવ જોઈ કાઢી. ડિઝનીલેન્ડમાં જંગલ ક્રુઝ રાઇડમાં પાર્ટ ટાઈમ ગાઈડ તરીકે કામ કર્યું. ત્યાં તેને શીખવા મળ્યું કે સ્ટોરીમાં ટાઈમિંગ અને પેસિંગ, કથાની ગતિ અને ઘટનાના સમયમાં વળાંક સૌથી અગત્યના છે. એનિમેશનમાં તો તે સૌથી વધુ જરૂરી છે, પણ એનિમેશનમાં એક એક ફ્રેમ તૈયાર કરવાની હોય ત્યારે સમય અને ગતિ સમજવા સૌથી અઘરા હોય છે. નેસેટર તેમાં માસ્ટર હતો. અભ્યાસ દરમિયાન તેને બનાવેલી શોર્ટ ફિલ્મ નેડી એન્ડ ધ ક્લેમ્પ એને સ્ટુડન્ટ એકેડેમીમાં એવોર્ડ મળ્યો. તેમાં તેને નેમ્પને પણ એક માનવીય પાત્ર જેવો બનાવ્યો હતો. આગળ જતાં તેના એનિમેશનની તે એક વિશેષતા બની રહેવાની હતી, નિજીવ વસ્તુઓમાં માનવીય પાત્ર અને લાગણીનું આરોપણ. ગ્રેજ્યુએશન પછી સ્વાભાવિક રીતે જ તે ડિઝની સ્ટુડિયોમાં એનિમેટર તરીકે જોડાઈ ગયો. જોકે ત્યાં તે નામું ટકી શક્યો નહીં. નેસેટર કહે છે, મારા જેવા કેટલાક યુવાનો એનિમેટર એનિમેશનમાં સ્ટાર વોર્સ જેવી ક્વોલિટી લાવવા માંગતા હતા, પણ અમને પ્રોત્સાહન મળતું ન હતું. તેનાથી હું નિરાશ થયો હતો. અને બીજું, મારા બે બોસ વચ્ચે ઝઘડો થયો, તેમાં મારો ભોગ લેવાઈ ગયો. 1984ના કેટ મુને અને સ્મિથને મળ્યો અને તેમની સાથે જોડાઈ ગયો. જોકે ન્યુકાસ નવો ખર્ચ કરવા તૈયાર ન હતા, એને ફૂલ ટાઈમ એનિમેટરને રાખવા માટે તૈયાર ના થયા નહીં. તેના બદલે નેસેટરને ઇન્ટરફેસ ડિઝાઇનર એવો હોદ્દો અપાયો હતો. સ્ટીવ જોબ સાથે નેસેટરને સારું ફાવવા લાગ્યું હતું, કેમ કે તેને ગ્રાફિક્સ ડિઝાઇનમાં બહુ રસ પડતો હતો. નેસેટરને લાગ્યું કે કલાત્મક એનિમેશનને સ્ટીવ એક પેટ્રોન તરીકે સ્વીકારશે. તેની ધારણા સાચી પણ હતી. પિક્સરની ક્ષમતાને વધારે સારી રીતે દર્શાવવા માટે કેટ મૂન અને સ્ટીવે નક્કી કર્યું કે નેસેટરને પાસે વધુ એક એનિમેશન ફિલ્મ બનાવવી અને તેને તે વર્ષે યોજાનારી કમ્પ્યુટર ગ્રાફિક્સ કોન્ફરન્સ સિગ ગ્રાફ્સમાં રજૂ કરવી. નેસેટર તે વખતે પણ પોતાના ડેસ્ક પર નક્સકો નેમ્સ રાખતો હતો. તેને જીવંત પાત્ર તરીકે રજૂ કરીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ ટૂંકી બનાવવાની હતી એટલે તેમાં કોઈ વાર્તા નહોતી, પણ એક સાથી એનિમેટરે કહ્યું કે વાર્તા વિના એનિમેશનની મજા નહીં આવે. એનિમેટરે પણ સમજાવ્યું કે થોડી સેકન્ડમાં એક વાર્તા કહેવા ધારીએ તો કહી શકાય. નેસેટરને તે વાત યાદ રહી ગઈ. તેને ઇજકો જુનિયર એવા નામે ફક્ત 2 મિનિટની ફિલ્મ બનાવી. તેમાં નિક્સો પિતા પુત્ર એક બોન્ડને સામસામે ફેંકવાની રમત રમે છે. દડો એક તબક્કે ફૂટી જાય છે અને નેક્સો પુત્ર બહુ નિરાશ થાય છે. સ્ટીવના એનિમેશનમાં એટલો રસ પડ્યો કે તેને નેક્સ્ટના ટાઇટ શિડ્યુલમાંથી સમય કાઢીને નેસેટરને સાથે જઈને
સિગ ક્રાફ્ટ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં 10,000 લોકો આવ્યા હતા. દનાસમાં કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યાં બહુ જ ગરમી હતી, છતાં સ્ટીવને કલાકારોના આ મેળામાં મહાનવાનું ગમ્યું. સૌથી મજા તો ત્યારે પડી જ્યારે નગઝો જુનિયરને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળી ગયો, સ્ટીવ કહે છે. મને સમજાયું કે શા માટે અમારી ફિલ્મને આટલી પસંદ કરવામાં આવી. તેમાં માત્ર ટેકનોલોજી નહોતી પણ તેમાં કલા હતી. મેકિંગટોસની જેમ પિક્ચર પણ હવે કલા અને ટેકનોલોજીને જોડવા લાગી હતી. નક્ષો જુનિયરને ઓસ્કર એવોર્ડમાં પણ નોમિનેશન મળ્યું અને તેમાં ભાગ લેવા પણ સ્ટીવ ગયો હતો. અહીં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ન મળ્યો પણ સ્ટીવને મજા આવી એટલે તેને દર વર્ષે એક શોર્ટ એનિમેશન ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. તેનાથી બિઝનેસમાં કોઈ ફાયદો થાય તેમ ન હતો, છતાં સ્ટીવ આ વચનને વળગી રહ્યો હતો. બાદમાં જ્યારે પિક્ચરમાં મોટા પાયે બજેટમાં કાપ મુકાતો હતો ત્યારે પણ નેસેટર એક આઈડિયા આપતો અને સ્ટીવ બજેટમાં કાપ મૂકીને જે બચત કરી હોય તે નેસેટરને આપી દેતો. ટીન બોય. પિક્ચરમાં બધા સાથે સ્ટીવના સારા સંબંધો કેળવાયા હતા એવું પણ ન હતું. ખાસ કરીને એનવી રે સ્મિથ સાથે થોડા સમયમાં જ અનબનાવ બન્યો હતો. અમેરિકામાં ટેક્સાસના ગ્રામીણ વિસ્તારમાંથી આવતો સ્મિથ બેપ્ટિસ્ટ હતો અને તેમાંથી તે એકદમ મુક્ત વિચારનો હિપ્પી કમ્પ્યુટર ઇમેજિંગ એન્જિનિયર બન્યો હતો. સ્વભાવથી બહુ ખુશખુશાલ રહેનારો માણસ હતો. શરીર પણ તેનું કદાવર, વિશાળ મોફાળ અને વિશાળ હાસ્ય, એટલા જ દીનદાર અને હસમુખ અને તેની આસપાસ કાયમ ટોળું હોય. આમ પાછો મિજાજ અને ઈગો પણ ખરો, એટલે સ્ટીવ સાથે વહેનો મોડો જામવાની હતી. કેટમૂન થોડો સહનશીલ ટાઈપનો હતો અને સ્ટીવની સાથે પનેરો પાડી લેતો હતો, પણ સ્મિથ પોતાની રીતે જ વર્તનારો માણસ હતો. સ્મિથને લાગ્યું હતું કે કરિશ્મા, સફળતા અને સંપત્તિને કારણે સ્ટીવ જોબ સત્તાનો દુરુપયોગ કરે છે. સ્મિથ કહે છે, તેને બધા લોકો પર કબજો જમાવવાનું ગમતું પણ હું કંઈ તેનું ગુલામ બનું નહીં. તેના કારણે અમારી વચ્ચે ઝઘડા થતા. મીટિંગમાં આદત મુજબ સ્ટીવ કોઈ પણ ગપ્પું મારે ત્યારે બીજા લોકો મૂંગા મૂંગા સાંભળી દે, પણ સ્મિથ મોટે મોટેથી હસીને બધા વચ્ચે તેની પોઈન્ટ ખૂંદી પાડે. સ્ટીવ તેના કારણે અકળાવા લાગ્યો હતો. પિક્ચરના નવા મોડલનું સર્કિટ બોર્ડ તૈયાર થવામાં વિલંબ થતો હતો તે મુદ્દે સ્ટીવ એક મીટિંગમાં સ્મિથ અને બીજાને ખખડાવવા લાગ્યો. તે વખતે નેક્સ્ટ કમ્પ્યુટરનું કામ પણ બહુ મોડું ચાલી રહ્યું હતું અને સ્મિથને તેની ખબર હતી. એને તેને સંભળાવ્યું, એ અમને ન ખખડાવો, તમારા નેક્સ્ટનું બોર્ડ પણ હજી તૈયાર નથી થયું. સ્ટીવ વધારે ગુસ્સે થયો અને આડું અવળું બોલવા લાગ્યો. ઝઘડો થાય ત્યારે સ્મિથ પોતાની દક્ષિણ અમેરિકાની બોલીમાં બોલવા લાગે. સ્ટીવે તેની એ રીતે સ્થાનિક બોલીમાં બોલવાની રીતના ચાળા પાડ્યા એટલે સ્મિથ ઊભો થઈ ગયો અને બળાડા પાડવા લાગ્યો. સ્મિથ તે યાદ કરતા કહે છે, તે નરી દાદાગીરી કરતો હતો એટલે મારે સામે જવાબ આપવો પડ્યો. મને પણ દાદાગીરી કરતા આવડે છે. અમે એકબીજાને મટકા ભરી લઈએ તેટલા નજીક આવીને ચીસો પાડવા લાગ્યા હતા. મીટિંગ દરમિયાન બોર્ડ પર કબજો હંમેશા પોતાની પાસે રહેવો જોઈએ એવી સ્ટીવને આદત હતી. સ્મિથ એક મીટિંગમાં ઊભો થઈને બોર્ડ પર લખવા માંડ્યો. સ્ટીવે ગુસ્સાથી કહ્યું, ત્યાં નહીં, બોર્ડને કોઈએ અડવાનું નહીં. તો સ્મિથ કહેવા લાગ્યો કે બોર્ડ પર ન લખું એમ, બના મારી, હું તો આ લખીશ ને. સ્ટીવ સમસમીને મીટિંગ છોડીને જતો રહ્યો. બંને વચ્ચે વારે વારે ચકમક ઝળકતી હતી અને સ્મિથને ખ્યાલ આવ્યો કે સ્ટીવ જોબ સુધરે તેવી શક્યતા નથી. તેથી આખરે તેને રાજીનામું આપી દઈને પોતાની નવી કંપની સ્થાપી. સ્મિથે ડિજિટલ ડ્રોઈંગ અને ઇમેજ એડિટિંગ માટેના સોફ્ટવેર તૈયાર કર્યા. કેટમૂન તે યાદ કરતા કહે છે કે સ્ટીવે સ્ટીવની સામે એવો પણ વાંધો લીધો હતો કે તેણે પિક્ચરમાં લખેલા કોડનો ઉપયોગ ન કરવો. સ્મિથે નડત આપીને પોતાનું ધાર્યું કર્યું. જો કે સતત લડાઈ અને ટેન્શનના કારણે સ્મિથ એક વર્ષ પરેશાન રહ્યો હતો અને તેને નંગ ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. સ્મિથે કંપની છોડી દીધી. તેનાથી સરવારે સૌનો ફાયદો થયો. પિક્ચરમાં હવે વધુ શાંતિથી કામ થવા લાગ્યું અને સ્મિથની કંપનીને છેવટે માઇક્રોસોફ્ટે સારી કિંમત આપીને ખરીદી લીધી. અમસ્તા પણ ચીડાયેલો રહેતો સ્ટીવ હવે પિક્ચરની બાબતમાં વધારે ને વધારે અકળાવા લાગ્યો, કેમ કે હાર્ડવેર, સોફ્ટવેર અને એનિમેશન ત્રણેયમાં કંપનીને નુકસાન કરી રહી હતી. સ્ટીવ કહે છે, એક પછી એક યોજનાઓ અમે કરતા રહ્યા પણ અંતે દરેકમાં મારે પૈસા નાખવા પડતા હતા.
જો કે બળાપા કાઢ્યા પછી પણ સ્ટીવ પિક્સરમાં પૈસા નાખ્યા કરતો હતો. એપનમાંથી હકાનપટ્ટી થઈ હતી અને નેક્સ્ટમાં નિષ્ફળતા મળી રહી હતી. તે પછી ત્રીજી જગ્યાએ પણ નિષ્ફળ જવું તેને પરવડે નહીં. જોકે નુકસાની ઘટાડવા માટે સ્ટીવે સ્ટાફ ઓછો કરવાનું કહ્યું. સ્વભાવે નિષ્ઠુર સ્ટીવ કોઈ નાગણી વેળા કર્યા વિના તે કોઈને કશું વળતર આપ્યા વિના કાઢી મૂકવા માંગતો હતો. પરંતુ પિક્સરના માર્કેટિંગ ડિરેક્ટર પામ કેરવિન સ્ટીવને બહાર ચાલવા લઈ ગયા અને સમજાવ્યું કે તેમ કરવું યોગ્ય નહીં ગણાય. તે વખતે કેટમૂન મોસ્કો ગયા હતા. કેરવિને તેમની સાથે વાત કરી અને કેટમૂને પાછા ફરી ત્યાં સુધી મામલો સંભાળી રાખ્યો. બાદમાં કેટમૂને સૌને થોડું વળતર આપીને છૂટા કર્યા. પિક્સરે ઇન્ટર્ન માટે કેટલીક એડ તૈયાર કરી આપી હતી. તે વખતે સ્ટીવ ઇન્ટર્નની એવી ઓફર પણ કરી હતી કે તમારે પ્રોસેસરની ક્ષમતા વધારીને તેને 3D ગ્રાફિક્સ રેન્ડર કરવા લાયક બનાવવા જોઈએ. તે માટે પિક્સર સલાહ આપશે એવું સ્ટીવે કહ્યું ત્યારે ઇન્ટર્નના એન્જિનિયર્સ તૈયાર થઈ ગયા. પરંતુ હવે સ્ટીવ કહે તે માટેની ફીનું શું? ઇન્ટર્નના ચીફ એન્જિનિયરે કહ્યું કે તે લોકો ક્યારેય પૈસા આપીને સલાહ લેતા નથી. ઇન્ટર્નના CEO એન્ડી ગ્રોવને સ્ટીવ પોતાનો મેન્ટર ગણતો હતો. સ્ટીવ સીધા તેમને ઇમેલ મોકલ્યા કે તમારા એન્જિનિયરોને વાત કરવાનું ભાન નથી. ત્યારે જવાબમાં એન્ડીએ સ્ટીવને પાછા ખંખેરી નાખ્યા. ગ્રોવે જણાવ્યું કે સ્ટીવ, ભૂતકાળમાં મેં પણ તને ઘણા બધા આઈડિયા આપ્યા છે. મિત્રો એકબીજાને સલાહ અને સૂચનો આપતા હોય છે, તેના પૈસા ગણવા ન બેસવાનું હોય. સ્ટીવ સમજી ગયો અને જવાબ લખ્યો કે મારામાં ઘણી ખામીઓ હશે, પણ હું ઉપકાર ભૂલું તેવો નથી, માટે હું મારો અભિપ્રાય 180 ડિગ્રી બદલી નાખું છું. અમે ફ્રીમાં સૂચનો કરીશું. પિક્સર કેટલાક બહુ સારા સોફ્ટવેર તૈયાર કરી શકી હતી, જેના દ્વારા ડિઝાઇનમાં રસ હોય તેવા લોકો પોતાની રીતે કમ્પ્યુટર પર કામ કરી શકે. સ્ટીવનું માનવું હતું કે ડેસ્કટોપ પબ્લિશિંગમાં 3D વહેના મોડા શક્ય બનાવવાનું છે. પિક્સરનો એક પ્રોગ્રામ હતો શોપનેસ, જેના દ્વારા 3D ઓબ્જેક્ટનો શેડો અલગ અલગ રીતે કરી શકાતો હતો. સ્ટીવને લાગતું હતું કે બહુ મજેદાર વાત છે, પણ સામાન્ય માણસને હજી આવી બધી બાબતોમાં રસ પડતો ન હતો કે તે માટે વધારાના પૈસા ખર્ચીને સોફ્ટવેર ખરીદવા તૈયાર નહોતા. પિક્સરના સોફ્ટવેરમાં એટલી બધી સુવિધાઓ હતી કે તેનો ઉપયોગ સરળ ન હતો અને તેનો ઇન્ટરફેસ પણ તરત જ સમજાય તેવો ન હતો. તેની સામે એડોબ સાદા અને ઓછા ફીચર્સ સાથે ગ્રાફિક સોફ્ટવેર બનાવતો હતો, પણ તે બહુ કોમ્પ્લિકેટેડ નહોતા અને બહુ મોંઘા પણ નહોતા. પિક્સરમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે પણ સ્ટીવ એનિમેશન વિભાગને અકબંધ રાખ્યો હતો. આ વિભાગ એવો હતો જેના કામમાં તેનું દિન લાગતું હતું. તેનાથી સ્ટીવ પોતાની રચનાત્મક ઈચ્છાઓને નાડ નડાવી શકતો હતો. 1988માં પિક્સરમાં ફરી તેણે મોટા પાયે ખર્ચમાં કાપ મૂક્યો હતો. તે વખતે નેસેટર અને તેમની ટીમ એક વધુ શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો. તેમને થયું કે તેના બજેટ માટે વાત કરવી કે કેમ. આખરે તેમણે હિંમત કરી નાખી અને કહ્યું કે એક ફિલ્મનો આઈડિયા છે, પણ $3,00,000ની જરૂર પડે તેમ છે. પહેલે તો સ્ટીવ અચકાયો, પણ કહ્યું કે શું છે? ફિલ્મ અને સ્ટોરીબોર્ડ તૈયાર હોય તો બતાવો. નેસેતર ફિલ્મમાં શું શું હશે અને તે કેવી હશે તે થોડી નાટકીય ઢબે દર્શાવ્યું અને સ્ટીવ ફરી લંચાઈ ગયો. નેસેતરની ફેવરેટ સ્ટાઇલ પ્રમાણે તે સ્ટોરી પણ રમકડા વિશેની હતી. એક રમકડું પોતાના જીવનની કથા કહેતું હોય તે રીતે આખો વિચાર કરવામાં આવેલો. રમકડાનું નામ હતું ટીની અને તે એક બાળકને મળે છે. બાળક આમ રમતિયાર છે, પણ રમકડાને ત્રાસ પણ આપે છે. ટીની એક સોફાની નીચે ઘૂસે છે ત્યારે તેને બીજા રમકડા પણ મળે છે, જે ગભરાયેલા હોય છે. બાળક તેને સોફા નીચે લેવા વળે છે ત્યારે તેને માથામાં વાગે છે અને રડવા લાગે છે. ત્યારે ટીની બહાર આવીને તેને સામે નખરા કરીને તેને રાજી કરે છે અને હસાવે છે. સ્ટીવ તરત જ બજેટ પાસ કરી આપ્યું. તે વાત પણ યાદ કરતા સ્ટીવ કહે છે, જ્હોન જે કામ કરતો હતો તે મને ગમતો હતો. તે એક કલા હતી, તે બહુ પ્રેમથી સર્જન કરતો હતો અને મને પણ રસ પડતો હતો. તે પૈસા માંગતો અને હું ના ન કહી શકતો. ટોયની સ્ટોરી સાંભળીને પણ સ્ટીવે એટલું જ કહેલું, જ્હોન એક કામ કરજે અને જોરદાર બનાવજે. તીન ટોય તૈયાર થઈ અને 1988માં શોર્ટ એનિમેશન ફિલ્મમાં તેને ઓસ્કર એવોર્ડ મળ્યો. સ્ટીવે સૌને પાર્ટી આપી. તેમાં નેસેતરે ગૌરવ સાથે એવોર્ડ હાથમાં લઈને સ્ટીવને કહેલું,
તમે કહ્યું હતું કે ગ્રેટ બનાવજે, બસ. ડિઝનીમાં માઇક આઇઝનર સાથે ફિલ્મ ડિઝનીના વડા તરીકે કામ કરતા જેફરી કાર્ટઝ અને બર્ગ ટીન ટોય જોઈને પ્રભાવિત થઈ ગયા અને તરત જ જ્હોન નેઝેરને પાછું નહીં આવવામાં કામે લાગી ગયા હતા. તેમની ઈચ્છા હતી કે રમકડા પર માનવીય સંવેદના ધરાવતા હોય અને બાળકો સાથે રમવા સાથે લાગણી પ્રદર્શિત કરતા હોય તે થીમ પર પૂરી ફિલ્મ બનાવવી જોઈએ. જો કે સ્ટીવ તરફથી એટલું પ્રોત્સાહન મળતું હતું કે નેસેટર પિક્ચર છોડવા માંગતો ન હતો. નેસેટર કેટ મૂનેને કહ્યું, હું ડિઝનીમાં જઈને ડિરેક્ટર બની શકું છું, પણ અહીં પિક્ચરમાં રહીને હું એનિમેશનમાં ઇતિહાસ રચી શકું છું. નેસેટર જોડાવા તૈયાર ન થયો ત્યારે ડિઝનીએ એવી દરખાસ્ત કરી કે તે લોકો પિક્ચર સાથે પ્રોડક્શન માટે કરાર કરશે. જેફરી કહે છે, નેસેટરની શોર્ટ ફિલ્મ અદ્ભુત હતી. ટેકનોલોજીનો ઉપયોગની બાબતમાં અને સ્ટોરી ટ્રેનિંગ બંનેમાં મેં બહુ કોશિશ કરી, પણ નેસેટર પિક્ચર અને સ્ટીવને છોડવા માંગતો ન હતો. એથી મેં વિચાર્યું કે તેને હરાવી ન શકો તો તેમની સાથે જોડાઈ જાઓ. પિક્ચર અમને રમકડાની કહાની આધારે ફિલ્મ બનાવી આપે તે માટે અમે રસ્તો વિચારવા લાગ્યા. આ સમયગાળા સુધીમાં સ્ટીવ જોબ્સ એપલના શેર વેચીને કરેલી કમાણીના અડધા નાણાં $5 કરોડ પિક્ચરમાં ખર્ચી કાઢ્યા હતા. બીજી બાજુ નેક્સ્ટમાં પણ તે પૈસા ગુમાવી રહ્યો હતો. સ્ટીવ જોકે પૈસાની બાબતમાં ગણતરી પણ કરી શકે તેવો હતો. તેણે 1991માં વધુ રોકાણની તૈયારીઓ બતાવી, પણ તેની સામે પિક્ચરનો સ્ટાફ તેમના સ્ટોક ઓપ્શન જતા કરે તેમ શરત પણ રાખી હતી. 3D ગ્રાફિક્સનો જમાનો આવશે અને ત્યારે પિક્ચરના સોફ્ટવેરમાંથી તેને ગયેલા પૈસા પાછા આવશે તેવી સ્ટીવની ગણતરી હતી. તે ગણતરી ખોટી પડી હતી, પણ એનિમેશનમાં જે રસ પડ્યો હતો તેનો તેને આડકતરો ફાયદો થયો. તે વખતની સ્થિતિને યાદ કરતા સ્ટીવ કહે છે, મને જો અંદાજ હોત કે એનિમેશન વધારે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે તો મેં તેના પર પહેલેથી વધારે ધ્યાન આપ્યું હોત અને હાર્ડવેર અને સોફ્ટવેર માટે એટલી માથાકૂટ કરી ન હોત. બીજી બાજુ જો મને હાર્ડવેર અને સોફ્ટવેરમાંથી નફો નહીં મળે તેમ લાગ્યું હોત તો પિક્ચર ખરીદી જ ન હોત. એ રીતે જીવન ઘણીવાર તમને અવળે રસ્તે ચડાવીને પછી ત્યાંથી સાચો માર્ગ દેખાડતું હોય છે. પિક્ચરમાં જે થયું તે સારા માટે થયું. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 20, આમ આદમીની ભૂમિકા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. સો મિત્રો, આશા રાખું છું આ ઓડિયોબુક તમને પસંદ આવ્યો હશે. જો તમને લાગે છે કે આ ઓડિયોબુક તમને ઉપયોગી થાય છે અને આ જ રીતે તમારા મિત્રો અને સંબંધીઓને પણ ઉપયોગી થઈ શકે એવું લાગે છે તો આને શેર જરૂર કરજો. જો તમને આ ઓડિયોબુક પસંદ આવે છે અને મારું કામ પસંદ આવે છે તો આને લાઈક જરૂર કરજો. આનું નોટિફિકેશન તરત મળી જાય એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો અને બેલ આઇકન પણ જરૂર ક્લિક કરજો, જેથી તમને આ પુસ્તકનું નોટિફિકેશન તરત જ મળી જાય. આશા રાખું છું તમને મારું કામ પસંદ આવે છે. આવા જ ઓડિયોબુક વધારે ને વધારે મેળવવા માટે નિત્ય જ્ઞાન ઓડિયોઝને લાઈક જરૂર કરજો, શેર જરૂર કરજો અને નીચે કમેન્ટ પણ જરૂર કરજો. આશા રાખું છું કે આ ઓડિયોબુક તમને પસંદ આવે છે. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.